નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલ ડુમખલ ગામની આ વાત છે. બામા મળિયા વાસા પંચર બનાવતી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્રણ સંતાનો અને પત્ની સાથે રહેતા બામણિયા વસાવાએ કેન્સરની બીમારી થતા તેઓને 4 થી 5 વર્ષ બીમાર રહ્યા બાદ અવસાન થયું હતું. કેન્સરની બીમારીથી પિતાની લાંબી માંદગી બાદ અવસાન થતા પરિવાર નિરાધાર બન્યો હતો. ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા દીકરી સાધનાએ હિંમત નહારી પરિવારનું ગુજરાન ચલાવવા પોતાનો વ્યવસાય ઉપાડી લઈ સાહસ અને સ્વાભિમાન સાથે પરિવારનું ગુજરાન ચલાવવા મક્કમ બની છે. પિતાનો સહારો છીનવાતા આખરે અભ્યાસ છોડી પંચર બનાવી પરિવારની જવાબદારી સંભાળી છે. ડેડિયાપાડાના ડુમખલ ગામની સાધના વસાવાએ અભ્યાસ છોડ્યો ત્યારે તે ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. ભારે હૈયા સાધનાએ પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે મારા પપ્પાને કેન્સર હતું. 4 થી 5 વર્ષની માંદગી બાદ તેમનું અવસાન થયું. મને ભણવાનો શોખ તો ઘણો હતો, સામે ભાઈ બહેન ભણાવવા અને પરિવારનું ગુજરાન ચલાવવાનો પડકાર હતો, જેથી અભ્યાસ છોડવો પડ્યો. જો હું ભણું તો મારા ભાઈ બહેન અભ્યાસ માટે રહી જાય. હવે પંચર બનાવી થોડું કમાઈ લઉં છું, જેનાથી પરિવારનું ગુજરાન ચાલે છે. સાધના જ્યારે અભ્યાસ કરતી ત્યારે ટાયર પંચર બનાવતા શીખી હતી. પિતાના અવસાન બાદ સમગ્ર પરિવારની જવાબદારીનો ભાર પોતાના ખભે લઈ વાહનોના ટાયર બદલવા, પંચર બનાવવા, બેરિંગ બદલવાનું જેવું કઠિન કામ કે જે પુરુષો પણ સહેલાથી નથી કરી શકતા તે હવે સાધના કરી રહી છે. સાધનાએ પરિવાર પર આવેલી કઠિન પરિસ્થિતિને પડકાર આપ્યો અને પગભર બની જાત મહેનત કરી થોડા પૈસા કમાઈને હાલ સ્વાભિમાનથી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે. 4-5 વર્ષ થઈ ગયા ત્યારથી આ ધંધો કરું છું. મારા પપ્પાને કેન્સરની બીમારી હતી એટલે ઘરમાં ગુજરાન ચલાવવા વાળું કોઈ નહોતું, એટલે પછી આ ધંધો કરવો પડ્યો. મારા ભાઈ બહેનો પણ મોટા છે તો તે લોકો અભ્યાસ કરે છે. હું મારે પણ અભ્યાસ કરવાનો બહુ શોખ હતો, પણ ઘરે કોઈ નહોતું ગુજરાન ચલાવવા વાળું એટલે મારે આ કામ કરવું પડે. હું ભણવા જાઉં તો પછી મારા ભાઈ બહેનો રહી જાય એટલે પછી આ કામ કરું. હું આ કામ કરું તો થોડા ઘણા પૈસા આવે તે નથી ઘરનું ખાવાનું લઈને પછી ગુજરાતી. પપ્પા હતા ત્યારે જ, 4-5 વર્ષ પહેલાં જ. હા, ભણવા જતા હતા ત્યારથી જ, 9મા ધોરણમાં. બરાબર. પપ્પા બીમાર હતા એટલે કેન્સરની બીમારી હતી. 4 વર્ષ થઈ ગયા બીમાર. મારા બે ભાઈ બહેનો છે તે મારાથી મોટા છે, તે આગળ અભ્યાસ કરે છે એટલે ઘરે ગુજરાન ચલાવવા માટે કોઈ નહોતું એટલે મારે આ કામ કરવું પડે. મારા પપ્પા હાલમાં તો નથી એટલે મારા ભાઈ બહેનો ભણવા ગયા છે એટલે ઘરનું ગુજરાન ચલાવવાનું કોઈ નથી એટલે અમે આ કામ કરીએ છીએ. ગાડીનો ઓઇલ ચેન્જ કરવાનું, ટાયર બદલવાનું, બેરિંગ બદલવાનું, કંઈ ચેન્સર્ટ બધું જ કરીએ છીએ. આવી રીતે અમે મજૂરી કરીએ એટલે કંઈ સહાય આપે તો આશા રાખીએ. શું તમારું નામ શું છે? સાધના બેન બામણી ભાઈ. કયું ગામ તમારું? ડુમખલ.